હવે વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના તમામ પ્રકારના મોરચાઓ સક્રિય થઈ ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીની તૈયારી જોતા એવું પ્રતીત થઈ રહ્યું છે કે શું વહેલા ચૂંટણી યોજાવા જઈ રહી છે કારણ કે આજ રોજ ભાજપ 10,000 કાર્યકર્તાઓનું સંમેલન યોજવા જઈ રહી છે અને આ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાવા જઈ રહ્યું છે ત્યારે શું થશે આ કાર્યક્રમમાં જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યોને કાર્ડ વિતરણ કરવાનો સમારોહ યોજાઈ રહ્યો છે તે અંતર્ગત અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સક્રિય સભ્યોને કાર્ડ વિતરણ કરવામાં આવશે આ સક્રિય કાર્યકર્તા સંમેલન કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવાના છે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે તમામ મંત્રીઓ જિલ્લા કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ ભાગ લઈને સરકારની યોજનાઓ પ્રજા સમક્ષ મૂકવા સંદર્ભે પણ ચર્ચા વિચારણા થશે રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની ઊભી થયેલી સ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ દ્વારા કેબિનેટ બેઠકમાં પાણીની સ્થિતિ અંગેનો રિપોર્ટ પણ રજૂ કરાશે આ ઉપરાંત ભાજપ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં અને સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ અને પ્રદેશ અગ્રણીની ઉપસ્થિતિમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આગામી સમયમાં યોજાનાર અનેક વિવિધ કાર્યક્રમ અંતર્ગત સોશિયલ મીડિયા વિભાગ આઈટી વિભાગ અને મીડિયા વિભાગની પ્રદેશ બેઠક પણ મળવા જઈ રહી છે જે ખૂબ જ મહત્વની છે 6 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ભાજપના યુવા મોરચાની યાત્રાનું આયોજન કરાયું છે આઝાદી કા અમૃત મહોત્સવની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો વિધાનસભાની ચૂંટણીને 6 મહિના જેટલો સમય બાકી છે પરંતુ તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ચૂંટણી જીતવા માટે અને ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારની રણનીતિ ઘડી રહી છે ચૂંટણી જીતવા માટે ત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર